गुड मॉर्निंग एवरी वन. देन लेट्स स्टार्ट आवर ग्रामर लेसन इन गुजराती सब्जेक्ट. आज आप गुजराती सब्जेक्ट में ग्रामर सीखीशू. ग्रामर एटले व्याकरण. तो आज आप टॉपिक है स्वर. स्वर ने इंग्लिश में वोवेल्स पण कहेवामां आवे छे. स्वर सीखता पहला आपणे एमनी डेफिनेशन समझी लईए. तो जे अक्षरनो उच्चार करवामां बीजा वर्णनी वर्ण एटले के अक्षर नी मददनी जरूर पड़ती नथी, एटले के ए अक्षर एकलो होय तो पण बोली शकाय छे, तेने स्वर कहेवामां आवे छे. गुजराती भाषामां स्वरनी संख्या 13 छे. 13 एटले के 13. ओके, हवे आपणे स्वर शीखीशुं. अ अननसनो आ, अ आ आगनो आ, अर्धो ई स्त्रीनो ई, आखो ઈ ઈંડુનો ઈ, અડધો ઉત્તરનો ઉ, પૂરો ઈ ઊનનો ઉ, રુ ઋતુનો રુ, એ અને એક માત્રા એ, એકનો એ અને બી માત્રા આઈ એરાવતનો આઈ, અને એક માત્ર એકકાનો ઓખલીનો ઓ, અને બી માત્ર એકકાનો ઔષધનો અ, અને અનુસ્વર અમ અંજીરનો અમ, અહ વિસર્ગ. હવે આપણે આની માત્રા શીખીશું. આ થયા આપણા સ્વર. હવે આની માત્રા પર જઈએ છીએ. આની માત્રામાં તમને એક સ્ટેન્ડિંગ લાઇન તમે જોઈ શકો છો. એ છે આપણી આની માત્રા. અ પ્લસ આની માત્રા ઇઝ ઇક્વલ ટુ આ. ક પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ કા. ગ પ્લસ આની માત્રા પ્લસ મ ઇઝ ઇક્વલ ટુ ગામ. ન પ્લસ આની માત્રા પ્લસ મ ઇઝ ઇક્વલ ટુ નામ. ગ પ્લસ આની માત્રા પ્લસ જ પ્લસ ર ઇઝ ઇક્વલ ટુ ગાજર. દ પ્લસ આની માત્રા પ્લસ ડ પ્લસ મ દાડમ. આ શબ્દો થયા આપણા આની માત્રાવાળા. હવે આપણે આગળ શીખીશું અડધા ઈની માત્રા. અડધા ઈની માત્રાને રસ્વઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ કી. કને રસ્વઈ કી. અડધા ઈની માત્રા હંમેશા અક્ષરની આગળ લગાવવામાં આવે છે, પાછળ લગાવવામાં આવતી નથી. હવે અડધા ઈની માત્રાથી બનતા શબ્દો શીખીશું. અડધા ઈની માત્રા પ્લસ દ પ્લસ ન ઇઝ ઇક્વલ ટુ દિન. અડધા ઈની માત્રા પ્લસ ચ પ્લસ ત્ર ઇઝ ઇક્વલ ટુ ચિત્ર. અડધા ઈની માત્રા પ્લસ ર પ્લસ શ પ્લસ આની માત્રા ઇઝ ઇક્વલ ટુ રિક્ષા. અડધા ઈની માત્રા પ્લસ સ પ્લસ ત પ્લસ આની માત્રા પ્લસ ર ઇઝ ઇક્વલ ટુ શેતાર. જોયું તમે આ બધા શબ્દોમાં આગળ છે ઈની માત્રા. અડધા ઈની માત્રા શબ્દની આગળ લગાવવામાં આવી છે. ઓકે, હવે આપણે શીખીશું પૂરા ઈની માત્રા. એમનું બીજું નામ છે દીર્ઘઈ. ક પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ કી. કને દીર્ઘઈ કી. આખા ઈની માત્રામાં હંમેશા અક્ષરની પાછળ લગાવવામાં આવે છે, જે આપણે નીચે મુજબ શબ્દોમાં જોઈએ. ક પ્લસ આખા ઈની માત્રા પ્લસ ડ પ્લસ આખા ઈની માત્રા ઇઝ ઇક્વલ ટુ કેડી. તમે જુઓ છો કે કની પાછળ આખા ઈની માત્રા લગાડવામાં આવી છે અને ડની પાછળ પણ આખા ઈની માત્રા લગાડવામાં આવી છે. એમને દીર્ઘઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ પ્લસ આખા ઈની માત્રા પ્લસ ર ઇઝ ઇક્વલ ટુ ખીર. સ પ્લસ આખા ઈની માત્રા પ્લસ ડ પ્લસ આખા ઈની માત્રા ઇઝ ઇક્વલ ટુ શેરી. લ પ્લસ આખા ઈની માત્રા પ્લસ ટ પ્લસ આખા ઈની માત્રા ઇઝ ઇક્વલ ટુ લીટી. આ થઈ આપણી આખા ઈની માત્રાવાળા શબ્દો. હવે આપણે શીખીશું અડધા ઊની માત્રાવાળા શબ્દો, જેમને રસેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક પ્લસ અડધો ઉ ઇઝ ઇક્વલ ટુ કુ. કને રસેવાળું કુ. હવે આગળ એમના પરથી બનતા શબ્દો શીખીશું. ખ પ્લસ અડધા ઉની માત્રા પ્લસ સ ઇઝ ઇક્વલ ટુ ખુશ. પ પ્લસ અડધા ઉની માત્રા પ્લસ લ ઇઝ ઇક્વલ ટુ પુલ.
श प्लस अर्धा ऊनी मात्रा इज इक्वल प्लस भ इज इक्वल टू शुभ। प प्लस स प्लस अर्धा ऊनी मात्रा इज इक्वल टू पशु। હવે આપણે આગળ શીખીશું અખા ઉની માત્રાવાળા શબ્દો, એમને દીર્ઘવાળું પણ કહેવામાં આવે છે। ક પ્લસ ઉ ઇઝ ઇક્વલ ટુ કુ, કને દીર્ઘવાળું કુ, એમના પરથી બનતા શબ્દો શીખીએ। દ પ્લસ દીર્ઘવાળું પ્લસ દ ઇઝ ઇક્વલ ટુ દૂધ। શ પ્લસ આખા ઉની માત્રા પ્લસ ર પ્લસ જ ઇઝ ઇક્વલ ટુ સૂરજ। ખ પ્લસ જ પ્લસ આખા ઉની માત્રા પ્લસ ર બરાબર ખજૂર। અ પ્લસ મ પ્લસ આખા ઉની માત્રા પ્લસ લ ઇઝ ઇક્વલ ટુ અમૂલ। આ થઈ આપણી આખા ઉની માત્રા, સમજણ પડી ગઈ। હવે મેં તમને હોમવર્ક આપ્યું છે કે નીચે આપેલ માત્રાનો ઉપયોગ કરી શબ્દ બનાવો અને નોટબુકમાં લખો અને રિટર્ન્સ નોટ તમારે મને કરવાની છે। ઓકે, ક્વેશ્ચન નંબર વન, આની માત્રા પરથી પાંચ શબ્દો બનાવો। જે આપણે આની માત્રા શીખ્યા છે એવા તમારે બીજા નવા પાંચ શબ્દો બનાવવાના છે। સેકન્ડ ક્વેશ્ચન, અડધા ઈની માત્રા પરથી પાંચ શબ્દો બનાવો। થર્ડ ક્વેશ્ચન, આખા ઈની માત્રા પરથી પાંચ શબ્દ બનાવો। ફોર્થ ક્વેશ્ચન, અડધા ઉની માત્રા પરથી પાંચ શબ્દ બનાવો। અને લાસ્ટ ફિફ્થ ક્વેશ્ચન, પૂરા ઉની માત્રા પરથી પાંચ શબ્દો બનાવો। ઓકે, થેન્ક યુ।